તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ। બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો યોજાયો। વહીવટીતંત્ર દ્વારા ત્રામાર તૈયારીઓ અને સાવચેતી માટે પગલાં ભરાયા। અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો બે વર્ષથી બંધ હતો। બે વર્ષ બાદ આજે મેળાનું આયોજન થયેલ છે ત્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। મેળો સફળ રીતે સંપન્ન થાય તે માટે ટીમ બનાવવામાં આવી છે। 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજાશે। શ્રદ્ધાળુઓ માટે આ મેળો યાદગાર બની રહે અને યાત્રિકો સરળતાથી દર્શનનો લાભ લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષા માટે 5000થી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી છે। સુરક્ષાની વાત કરીએ તો તાજેતરમાં જ રાજસ્થાનના રામદેવપુરા ટ્રેક્ટરમાં ગયેલા યાત્રિકોને નડેલા અકસ્માતમાં દાંતા તાલુકાના 4 લોકોના મોત થયા હતા। આવી ઘટના ન બને તે માટે ગુજારીયા વસઈ વિસનગર વડનગર ખેરાલુ સતલાસાના માર્ગો ઉપર યાત્રિકોનો ઘસારો વધારે હોવાથી ભારે વાહનો જેવા કે ટ્રક ડમ્પર લક્ઝરી આઈસર જેવા વાહનોથી અકસ્માતનો ભય રહે છે, જેથી યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન મહેસાણા જિલ્લા પોલીસ વડાએ લોડિંગ વાહનોના ડાયવર્ઝન માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે। તે અનુસાર વાહનોએ સૂચના મુજબના માર્ગો ઉપર અવરજવર કરવા નિર્દેશ કર્યો છે। તેમ છતાં પણ અંબાજી જવાના માર્ગો ઉપર ઘણા વાહનો અવરજવર કરતા જોવા મળી રહ્યા છે, જે યાત્રિકો માટે જોખમરૂપ બની શકે છે। આવા વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ।